એક એવો કિસ્સો બે હજાર ઓગણીસનો એ કહેતા કદાચ મારા હોઠ પણ ન ઉપડે કે મારા મોઢામાંથી શબ્દો પણ ન નીકળે પણ જ્યારે એક બેન હોય તો બેનની મજબૂતી કોણ એનું જેમ કહેવાય કે હિંમત કોણ તો પહેલાં એના પિતા અને પછી બીજા નંબર આવે એનો ભાઈ એ એવું પણ એક એટલા બધા ગીતો એટલી બધી કવિતાઓ ભાઈ ભાઈબહેનના સંબંધ ઉપર લખાયેલી છે પણ આ કેસમાં એ વિચાર ન કરી શકીએ એ રીતે એક બેન છે એમના સગ્ગા ભાઈ અને એમની સગ્ગી ભત્રીજી કે જે દોઢ વર્ષની જ હતી એમ કહેવાય કે ધીમે ધીમે ઝેર આપી અને બંનેને મોતને કાટ ઉતાર્યા એ બંનેની હત્યા કરી બહુ સ્પષ્ટ તમે સાંભળ્યું કે એક સગ્ગી બેને કે જે ગીત લખાય છે કે ભૈયા મેરે રાખી કે બંધન કોની પાના કેવી આખી ઘટના હતી જે આપણી સાથે જે એમના પત્ની છે એ જે દીકરી હતી એમના માતા છે તેમની સાથે વાત કરીશું બેન એક ખરેખર હૃદય રડી ઉઠે એવી એક ઘટના કેવી રીતે થયું હતું અને મતલબ શું મનસાથી આપના જે નણન છે એમના થકી જ્યારે આ ઇન્સિડન્ટ મારા હસબન્ડ અને મારી દીકરી સાથે બન્યો એટલે મારા હસબન્ડને ધીરે ધીરે સ્લો પોઈઝન આપવામાં આવતું હતું જેને ધતુરાના ફોર્મમાં આપવામાં આવતું હતું ધતુરાનું બીજ ચામાં મતલબ પાણીમાં ઉકાળી અને પછી એ પાણીને ચામાં ભેળવી દેતા અને એ ચા અમને પીવડાવવામાં આવતી એટલે અમને ચક્કર આવતા અને સારું ફીલ ન થતું એના પછી એ લોકો એ જ વસ્તુને જ્યારે થોડું વધારે તબિયત બગડે એટલે પછી ગ્લુકોઝમાં એનો થોડું વધારે નાખી અને પીવડાવતા એટલે નેવું ટકા અમારી બધી જ માનસિક સ્થિતિઓ અમારા કંટ્રોલમાં નહીં રહેતી અને પછી હોસ્પિટલાઇઝેશન સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં રહેતો એવી રીતે મારા હસબન્ડને ઓલમોસ્ટ આઠેક મહિના સુધી એમણે પીવડાવ્યું એ પછી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી જ્યારે હું એ જ ઘરમાં એમની સાથે રહેતી હતી ત્યારે એ પછી મને પીવડાવવાનું શરૂ કર્યું હતું બેથી ત્રણ વખત એ ચૌદ મહિનાની મારી ડોટર હતી એને પણ પીવડાવેલું એમણે જેના ઘણા બધા એ ટાઈપના બિહેવિયર્સ છે કે જે હું તમને બતાવી શકું કે ધતુરો પીધા પછી મારી દીકરીની હાલત આવી થતી હતી મારા હસબન્ડની હાલત આવી થતી હતી અને આ બધું જ કરવાની પાછળનું કારણ એવું કહી શકીએ કે હંમેશા એને એવું હતું કે હું મારા ઘરમાં એનું જ વર્ચસ્વ હોવું જોઈએ બધી જગ્યાએ એનું જ બધું જ ચાલવું જોઈએ એવી રીતે અને જ્યારે એનું મનનું ધારેલું ન થાય એટલે એ કોઈ પણ ટાઈપનું એક્શન લઈ શક લઈ શકે એ ટાઈપનું એનું મેન્ટલ સ્ટેટસ હતું અને કદાચ મારી દીકરી અને મારા હસબન્ડ મારા હસબન્ડ મારા સસરાના એકમાત્ર પુત્ર હતા અને મારી દીકરી એકમાત્ર સંતાન હતી કે જે બધી જ વારસદાર હતી ઘરની તો ચૌ પચીસ દિવસના ગેપમાં જ્યારે મારી દીકરીને માર્યું છે તો ક્યાંક ને ક્યાંક આમાં મારી દીકરીના પ્રોપર્ટી એમને પ્રોપર્ટી વિશે કંઈક ઇન્વોલ્વમેન્ટ હોય અને એમને પોતાને કબજામાં લેવું હોય એ ટાઈપનું બની શકે આપને કેવી રીતે ખબર પડી કે જે આ નણંદ છે આવી રીતે મતલબ પોઈઝન આપતા હતા કે ધતુરો આપતા હતા અને જ્યારે તમને ખબર પડી એ વખતે તમારા હૃદયને કેવો આંચકો લાગે આ વસ્તુની ખબર મારી ડોટરનું મૃત્યુ થયું બાદ એના પછી મારા પપ્પા એ જ દિવસે જ્યારે અંતિમ વિધિ પછી એ જ દિવસે મને મારા ફાધર ત્યાંથી લઈને નીકળી ગયા હતા એમણે એવું પણ કીધેલું કે હવે બે જણાને અમે મરવા મૂકીને ગયા છે પણ હવે આ ત્રીજી વ્યક્તિને અમે મરવા મૂકીને અહીંયા નહીં જઈએ એટલા માટે એ લોકો મને ત્યાં લઈ ગયા હતા એના પછીના બે દિવસ પછી બપોરના ટાઈમે મારા સસરાએ મને ફોન કરી અને આખી ઘટના વિશે કીધું કે તારી દીકરીને અને તારા હસબન્ડને કંઈ જ તકલીફ નહીં હતી પણ કે આ આપણી જ દીકરી એટલે ઘરની દીકરી એટલે કિન્નરીએ આ કરેલું છે અને એ વસ્તુનું મારા સસરાએ મને ફોન પર જાણ કરી હતી મેમ જ્યારે આપે એમ કીધું કે જે દીકરી છે એની હાલત શું થતી હતી કારણ કે ધીમું ધીમું થતું રહ એના શરીરની અંદર જતો હતો ત્યારે આપ જ્યારે એક માતા તરીકે એક દીકરીને આ રીતે તડપતા અથવા તો અનકોન્શિયસનેસ કરતા કે એ આળોળતી હોય બેડ ઉપર એ જોતા મનમાં શું વિચારો આવતા એવું થત પહેલાં તો એવું જ થતું હતું કે આવું એક બાળક જે એકદમ હેલ્ધી અને બધી જ રીતે કદાચ એની માનસિક સ્થિતિ જોઈએ છોકરીની તો એટલી હોશિયાર હતી કે બાર બાર મહિનાની છોકરી હોવા છતાં બી એ બધી જ ઇન્સ્ટ્રક્શન્સથી લઈને બધું જ સમજતી એટલે આપણે એવું બિલીવ જ ના કરી શકીએ કે આને કંઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે ને આવું કંઈ એના કારણે કરી શકતી હોય એટલે એટલું દુઃખ એમને એને જોઈને દુઃખ થતું મારા હસબન્ડને પહેલી વખત જોઈને મને શોક લાગેલો કે હું મારા પરિવારને ઇન્ફોર્મ કરતાં પહેલાં હું એમના ફ્રેન્ડ્સને ફોન કરીને કીધું કે જીગરને કંઈક થાય છે તો આપણે એને હોસ્પિટલ લઈ જઈએ એટલે હું મારા પરિવારને પણ કહેતા અચકાતી હતી પણ જ્યારે એ વસ્તુ મારા પરિવારની સામે આવી ત્યારે પરિવારવાળા બધા જ નોર્મલ બિહેવિયરમાં હતા કે અચ્છા ફરી વખત આવું થયું છે એટલે એ ટાઈમે મારી માટે બીજો શોકિંગ મુમેન્ટ એ હતું કે આવું કઈ રીતે બની શકે કે પરિવારને ખબર હતી છતાં પણ એ લોકોએ કોઈ પણ વસ્તુને ધ્યાનમાં નહીં આપી અને તો પણ આવું ને આવું જ જીગરને આટલા ટાઈમથી થતું હતું એટલે એ સમજવું અને એને ફીલ કરવું કે હું તમને કઈ રીતે કહી શકું એ મારા હાથમાં જ નથી કે મેં એ બંનેને પરિસ્થિતિમાં જોયા છે ખુદ હોસ્પિટલાઇઝ થઈને ખુદ ઘણી બધી વખત આ થયું છે ઓલમોસ્ટ મારા હસબન્ડના ડેથ અને મારા ડોટરના ડેથની વચ્ચેના પીરિયડમાં સાતથી આઠ વખત મને પણ એ જ ધતુરાના કારણે હોસ્પિટલાઇઝેશન પણ કરવું પડ્યું હતું સમય મતલબ પચીસ દિવસનો જ કેપ રાખ્યો મતલબ સગી ફઈ આપણે શબ્દ વાપરે કે ફઈ ભત્રીજી હોય કે ભત્રી જેવો હોય એનું નામ ફઈ પાડતી હોય એ જ ફઈ એનું નામ લઈ લીધું એટલે એ એક અનબિલિવેબલ વસ્તુ છે અને એ પણ ચૌદ માસની છોકરી કે જેને ફઈ શું છે કે એનો સંબંધ શું છે કે એ એને ક્યારેક કોઈક નાનું કેડું કોઈ પણ બહારનું માણસ બી બોલાવે તો એ હસીને જ છોકરું બોલવાનું છે એટલું નિખાલસ છોકરું હોય અને એને આપતાં પણ એનો હાથ ધ્રુજ્યો નહીં કોઈ પણ કદાચ ભાઈ બહેનનામાં વેર હોય અને આવું બની શકે તો હજી ક્યાંક માનવામાં આવે પણ આટલી ચૌદ માસની દીકરી સાથે એને કયું વેર હતું કે એણે આવું જ કર્યું એટલે એક પ્રશ્ન અને એણે એના હાવભાવ મતલબ આ બન્યા પછી એ જ્યારે મારી દીકરીને હોસ્પિટલ લઈ જતા હતા તો એ હસતા હસતા પાછળ દોડતી હતી મારા હસબન્ડના ડેથ થઈ ગયેલું હતું બોડી ઘરમાં પડ્યું હતું એ ટાઈમે મારા જે દિયર હતા એની સામે એ એમસીએક્સની વાતો કરતી હતી ઇવન જ્યારે જ્યારે અમારે બેસણું ને એ બધું હતું એ ટાઈમે પણ એનું બિહેવિયર બધાને અચરજ તો લાગતી જ હતી કે આ ટાઈપનું બિહેવિયર કેમ છે એનું કે સગો ભાઈ જતો રહ્યો છે છતાં બી એને કોઈ ફર્ક નથી પડતો પણ એ કોઈ પણ આપણે ક્યારે પણ ઘરના પરિવાર પર શક ન કરીએ માટે થઈને આપણે ક્યારે પણ આટલું પચીસ દિવસ સુધીના ઇન્ટરવલમાં ક્યારે પણ એના પર કોઈ શંકા કરવાનો કોઈ ઉપજ્યું જ નહીં હતું અમારે પચીસ દિવસ પહેલાં મતલબ આપ જેમને જેને અર્ધાંગિ કહેવાય એક પતિ જ્યારે જતો રહે ત્યારે સૌથી વધારે ખોટ છે પત્નીને પડતી હોય ત્યારે એક એનો સહારો રહેતો હોય છે એનું બાળક અને એ બાળક પણ જ્યારે જતો રહે બેન એ જે પિરિયડ હતો પચીસ દિવસમાં આપની મનોદશા કેવી હતી ને આપે પોતને મક્કમ રાખવા માટે કેવા પ્રયત્ન એ જે મારા હસબન્ડનું ડેથ બન્યું એ દિવસે મારી તબિયત બહુ જ ખરાબ હતી કે મને જે દિવસે આ ઇન્સિડન્ટ બન્યો એના બીજા દિવસે સવારે એક સપનામાંથી જાગી હોય એ ટાઈપનું રિયલાઇઝેશન આવ્યું અને ત્યારે મને એ વસ્તુ સમજાઈ કે આ સપનું નહીં હતું હકીકત બનેલી છે એ વસ્તુને ખાલી મેં કારણ કે મારા હસબન્ડના અમુક શબ્દો પણ મને આજે બી યાદ આવે છે કે આ માહીની જવાબદારી ટોટલી તારી છે એ કોઈ બીજું નહીં કરે એટલે એ શબ્દો મનમાં વિચારીને કે મારો હસબન્ડ મારા પર મારી દીકરીની જવાબદારી મૂકીને ગયો છે એ પ્રમાણે હું એની પાછળ તત્પર એવી જ રીતે લાગેલી હતી કે આ મારી જવાબદારી છે ને આને મારે જ મોટી કરવી પડશે અને ક્યાંક ને ક્યાંક એવું હતું કે મારા હસબન્ડ હંમેશા સપોર્ટિવ રહ્યા છે એટલે મનમાં તો એવું જ હતું કે ક્યાંય મને છોડીને નથી જ ગયા પણ હકીકત તો હતી જ કે આવું બનેલું અને એ નહીં હતા છોડે એ પ્રશ્ન એ પણ કરીશ કે જ્યારે તમને તમારા સસરા એટલે કે કિન્નરીના પિતા અને જીગરભાઈ છે એમના પિતા જ્યારે આખી આ વાત કરી તો એ વખતે એ લોકોના મનમાં મતલબ એ લોકોએ પહેલાં ધ્યાન ના આપ્યું અથવા તો જ્યારે એમને ગિલ્ટી ફીલ થયું ત્યારે કીધું એ પછી જે કેસ થયો એમાં એ લોકો ત્યારે એમનો રોલ શું હતો મતલબ જે મારા સાસરિયાનો રોલ એવો હતો કે જ્યારે આ કન્ફેશન એટલે એ લોકોએ ઘરે બેસાડીને કિન્નરી પાસે પૂછાવડાયું કે તે આવું કેમ કર્યું તો કિન્નરી ફક્ત ખાલી એક જ વસ્તુનો જવાબ નહીં આપતી હતી કે આવું કેમ કર્યું એણે એવું કર્યું છે એણે હરેક વસ્તુ અને કઈ રીતે ક્યાંથી શું આવી હતી એ બધી જ સ્પષ્ટ રીતે એણે વિડીયો કોન્ફેશન્સમાં જવાબો આપેલા જ છે ટોટલી અને એ પછી મારા સસરાને એક દીકરો ગુમાયા પછી મારા સસરાએ એના સામે એક્શન્સ પણ લીધા કેસ પણ કર્યો પણ સમ સમય જતાં એટલે ઓલમોસ્ટ બે થી ત્રણ મહિના જતાં પછી મારા સસરાને ક્યાંયથી પણ રિઅલાઇઝેશન જે પણ થયું એ પછી એ એમના સપોર્ટમાં આવ્યા જે એમની એમના અગેન્સ્ટમાં લોયર રાખવા કે મારી દીકરી આવું નથી કર્યું એની વિરુદ્ધમાં ફરી જવું કે બધું જ એ પછી મારા સસરા ટોટલી એના સપોર્ટમાં અને આખે આખો પરિવાર પણ એને સપોર્ટ કરવા માંડ્યો હતો જ્યારે સેશન્સ કેસનો ટ્રાયલ ચાલતો હતો એ દરમિયાન અને એવા પણ આક્ષેપો કરતા હતા કે આવું અમને ભૂમિએ અમને ધમકી આપેલી કે અમે કે હું બધાની વિરુદ્ધમાં કેસ કરીશ તો એના કારણે અમે આ લોકોએ સામે કેસ કર્યો છે પણ હકીકત એવી બિલકુલ જ નહીં હતી કારણ કે મને તો મારા ખુદે જ ઇન્ફોર્મ કરેલું કે આવું કિન્નરીએ કરેલું છે જે હકીકત હું નથી જાણતી તો મેમ પછી આપના થકી ટ્રાયલ ચલાવવામાં ચલાવવામાં આવી હશે એ વખો આખો જે પીરિયડ હતો મતલબ કેસ કેવી રીતે ચાલ્યો કિન્નરી બેન શું સજા થઈ અને અત્યારે પણ એ અત્યારે જામીન ઉપર છે તો શું અપેક્ષિત અપેક્ષા રાખી શકાય જ્યારે સેશન્સ કેસનો ટ્રાયલ ચાલ્યો એટલે એ દરમિયાન અમે પૂરતી મહેનત કરી હતી કે જે સાચું છે એને સાચું કહેવાની અને કોર્ટે કદાચ બધી જ પેરામીટર્સથી લઈને બધું જોઈને જ નિર્ણય કર્યો છે કારણ કે આપણા કરતાં વધારે ન્યાય ન્યાયાધીશોને આપણા કરતાં ઘણી વધારે ખબર પડતી હોય છે તો એમણે એ બધી જ વસ્તુ જોઈ કિન્નરીનું ઇવન કોર્ટમાં બિહેવિયર થી લઈને બધું જોઈને જ આગળ વધ્યા છે કે જ્યારે હું સેશન્સ કોર્ટના ખાલી ટ્રાયલમાં જતી તો પણ એવા ખોટા આક્ષેપો કરતી કે આ મને ધમકી આપે છે ને આ મારી સામે મોઢું બગાડે છે ને એવું બધું કે જ્યારે આપણે આપણા વાલા કોઈને ખોયા પછી એના માટે એક એક્સપેક્ટેશનથી એવી એક્સપેક્ટેશનથી જતા હોય કે આપણને ન્યાય મળે ત્યારે પણ એને આપણને આપણું કેરેક્ટર અને કન્ડક્ટ ખરાબ બતાવવાનો પ્રયત્ન ઘણી બધી વખત એ કરતી કોર્ટમાં પણ અને એ દરમિયાન મારા સાસરાવાળામાંથી મારા સસરાને ઘણા બધા લોકો કોર્ટમાં આવતા જે જનરલી કદાચ એક સંસ્કારના કારણે હું ખરાબ વર્તન તો મારું નહીં હતું પણ હું એમને જય શ્રી કૃષ્ણ કહીને એમની સાથે વાત નહીં કરતી પણ ત્યાંથી નીકળી જતી હતી એ પછી સેશન્સ કોર્ટે નિર્ણય આપ્યો એને સજા આપી કે જીવનના છેલ્લા શ્વાસ સુધી એ જેલમાં રહે ત્યાર પછી એવું લાગ્યું કે આપણને ક્યાંય ને ન્યાય મળ્યો છે કે ન્યાય મળ્યા પછી પણ એની પાછળ એટલું તો રાખેલું જ કે એને બેલ ન મળે કારણ કે આવા લોકોને બેલ મળે એ સમાજમાં ફરે તો એક સમાજ માટે પણ એક એવું કહેવાય કે આ બીજાને પણ ગુનો કરવાનું પ્રોત્સાહન આ લોકો આપી શકે એવા હોય છે એટલે અત્યારે મેમ જામીન મળ્યા છે કિન્નરીબેનને શું હજી આપના થકી પ્રયાસો કરાવશે કારણ કે એક અર્ધાંગની કે જેણે પતિને કોઈ એક માતા કે જેણે દીકરીને કોઈ એ હથિયારી બહાર ફરતા હોય તો એમને ક્યાંય સાકી તો ન લેવામાં આપના શકી હજી પણ શું એવા પ્રયત્નો રહેશે કે એમની બેલ કેન્સલ થાય ને ફરીથી એ જેલના પાછળ ચોક્કસથી પ્રયત્ન એવું કરીએ છીએ કે એની બેલ કેન્સલ થાય પણ એના જે બેલ થયા છે એ જ કદાચ મારી સાથે કે જે કહીએ કે ન્યાય પ્રત્યે તો મારી સાથે એ વસ્તુ એક ખોટી થયેલી છે કે એને બેલ મળવા જ ન જોઈએ મારી જગ્યાએ કોઈ પણ હોય કોઈ પણ સ્ત્રી હોય તો એવું જ ઈચ્છે કે જે ગુનો કર્યો છે તો એને બેલ ન જ મળવા જોઈએ હવે એને બેલ મળ્યા છે તો આપણે પૂરતા પ્રયત્ન કરીએ કે જે ખોટું છે તો એને બેલ કેન્સલ થાય અને પાછી જેલમાં જ રહે એક છેલ્લો પ્રશ્ન પૂછીશ કે આ ઘટનામાંથી તમે સમાજને કોઈ શીખ આપવા માંગો છો કે તમારા જોડે જે થયું છે એટલે ક્યાંક હજી પણ સંયુક્ત કુટુંબમાં ઘણા બધા એવા પરિવારો છે કે જે હસી ખુશીથી રહેતા હોય છે અને ક્યાંક હજી પણ આ જે કિસ્સો બન્યો છે કે એવા પરિવારો છે ક્યાંક રાગ દ્વેષમાં અથવા તો પ્રોપર્ટીના લીધે હોય અથવા તો પછી જેમ તમે કીધું કે ભાઈ નાની એવી વાતમાં આવા કૃત્યો કરતા હોય સોસાયટીને આ કેસમાંથી શું સલાહ આપવા માગું છું હું એટલું જ કહેવા માગું છું કે હવે ઘરમાં પરિવાર પર શક કરવો કે ઘરના પરિવાર પર કોઈ આક્ષેપ મૂકવો એ યોગ્ય તો નથી જ પરંતુ જો સ્વાભાવિક રીતે આ ટાઈપની વ્યક્તિ હોય તો એની સામે યોગ્ય ટાઈમે યોગ્ય સપોઝ કદાચ આ જે ટાઈપનું કિન્નરીનું વર્તન મારા લગ્ન જીવનના પહેલા દિવસથી લઈને મારા લગ્ન જીવન ચાલ્યું અને મારા ડોટર અને મારા હસબન્ડનું આ ઇન્સિડન્ટ બન્યો ત્યાં સુધી હતું તો ક્યાંક જો એના માતા પિતાએ એને રોકી હોત કે એને ટોકી હોત તો કદાચ આ ઇન્સિડન્ટ ન પણ બન્યો હોત કે એને પૂરતી છૂટ મળી છે એ આ ઇન્સિડન્ટ બન્યા પછી એ જેલમાં ગયા પછી કદાચ મારા સસરાએ જો એને સપોર્ટ ન કર્યો હોત એના વતી વકીલોને રોક્યા ન હોત અને એને એના જે કરેલું છે એનું પ્રાયશ્ચિત કરવા માટે મૂકી હોત તો કદાચ હજી એને સુધારવાનો મોકો મળ્યો હોત અને એ આવી રીતે બહાર ન નીકળી હોત અને બહાર ન ફરતી હોત કે જે ક્યાંક એવું બી બને કે કાલે એવું પણ બની શકે કે એ ક્યાંય પણ કોઈના દ્વારા જેમ કે કહે છે કે મારી પાસે હજી સાયનાઇડ પડ્યું છે તો એ ક્યાંય ને ક્યાંય મને પણ નુકસાન પહોંચાડી શકે એવી શક્યતાઓ પણ ખરી અત્યારે તમારા રીતે શું કારણ લાગે છે કિન્નરીનો આવ પાછળ કરો પ્રોપર્ટી કે પછી મેજર એક રીઝન છે કે જે ચૌદ માસની બાળકીને મારવાનું મેજર રીઝન તો પ્રોપર્ટી જ હોઈ શકે હા એ ડેફિનેટલી જુનૂનમાં આવી અને એણે પ્રોપર્ટી માટે થઈને આવું કર્યું હોય એ બની શકે છે થેન્ક યુ એટલે એક એવી પણ યાદ આવે કે બેન છે ને એક ગીત એવું પણ ગાતી હોય કે કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી બેનની ભાઈની લાડકવાઈ ભૈલો ઝુલાવે ડાળકી અને એટલા માટે જ ઘણા બધા એવા શાયરીઓ કે એ કહેવતો કે કવિતાઓ કે વિશ્વાસ કોના ઉપર કરવો કારણ કે કાંધ ઉપર લઈ જનારા પણ બેસણાના દિવસે ગરમ પૂરીઓ માગતા હોય છે બધા જ પરિવારો એવા નથી હોતા પણ હા અપવાદરૂપ કિસ્સામાં ક્યાંક માનસિક વિકૃત વ્યક્તિઓ ક્યાંક પ્રોપર્ટી માટે આવા કાવતરા કરતા હોય છે કે જે સગી બહેન જેના જમણાત ઉપર રાખડી બાંધતી હતી પોતાની રક્ષા માટે એ જેની ભક્ષક બની જાય એની તો ઠીક છે પરંતુ એની માસૂમ જેવી જે ભત્રી જે માત્ર દોઢ વર્ષની હતી એને પણ એના પિતાના પચીસ દિવસની અંદર ધીમું ઝેર આપી અને જેની હત્યા કરી નાખે અને એ જ્યારે જામીન ઉપર છૂટે ત્યારે એક માતા અને એક ધર્મપત્ની ચોક્કસથી ન્યાય ઉપર અપેક્ષા રાખીને બેઠી હોય એ કોર્ટ ઉપર પણ અપેક્ષા રાખીને બેઠી હોય અને કેમ ન રાખે કારણ કે એ જે કૃત્ય કર્યું છે એના પિતા એટલે કે કિન્નરી આરોપી છે એના પિતા ખુદ કન્ફેન્સ કરે છે એમના પુત્ર વધુ પાસે કે કિન્નરી કર્યું છે એમના સાથે વાત કરે છે તેમ છતાં પણ જ્યારે એ પિતાને ક્યાંક પુત્રી પ્રેમ યાદ આવી જાય તેમના જે પુત્ર છે એમના એમની હત્યાને ભૂલી જાય એમની ફૂલ જેવી કહી શકાય એવી ડોટર એ ગ્રાન્ડ ડોટરને ભૂલી જાય અને જ્યારે એના સપોર્ટમાં આવે ને ત્યારે પ્રશ્ન એ ધર્મપત્ની ચોક્કસથી કરે માતા ચોક્કસથી કરે કે ન્યાય જોઈએ અને જે જામીન મળ્યા છે એ પણ ક્યાંક રદ થવા જોઈએ તો જ સમાજની અંદર આવા માનસિક વિકૃત વ્યક્તિઓ જે છે એ આવું કરતાં અટકી શકે કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગરાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ